भरणी नक्षत्र चाली रह्यु छे, ग्रति नामनो योग छे, वणिजकरण छे। आजे राशि मेष छे, अ ल अने ई अक्षर ऊपर आजे जे जन्मे एनुं नाम राखवानुं रहेशे। मेष राशि वाळा जातको माटे आजे दिवस आनंदनो रहेशे। जय गणेश। आचार्य जी, આજે શુક્રવાર છે, શુક્રવાર એટલે કહેવાય છે કે લક્ષ્મીજીનો દિવસ, તો લક્ષ્મી વૃદ્ધિ માટે શું ઉપાય કરી શકાય? લક્ષ્મી વૃદ્ધિ માટે બેન એક વસ્તુ આપણા શાસ્ત્રોમાં લખેલી છે કે લક્ષ્મીજી શું આપે, તો કે સર્વજ્ઞે દરેક પ્રકારની તમારી જે કામનાઓ છે એ કામનાઓની પૂર્તિ કરે। જી સર્વ વરદે, તમે માંગો એ વરદાન આપે। સર્વ દુષ્ટ ભયંકરી, તમારા અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષા, મત્સર, આ બધી બધા અનિષ્ટોનો દૂર કરે, અને બાહ્ય જે તમારા શત્રુઓ છે એ શત્રુઓને પણ તમારાથી બચાવે। તો સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરી, પછી આપે શું, તો કે સર્વ દુઃખ હરે દેવી। તમારા જીવનમાં રહેલા બધા જ દુઃખો, ચાહે આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક ત્રણ સંપદાઓનો વધારો કરે અને આધિ વ્યાધિને ઉપાધિને ટાળે। ઈ માતાજીનો જે વાર છે એ આ શુક્રવાર છે। સામાન્ય રીતે માતાજીને અતિ પ્રિય કોઈ વસ્તુ હોય તો એ કમર કાકડી છે, જેને કમલગટ્ટા પણ કહેવામાં આવે છે। કમર કાકડીની માળા વળે શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ। આ માતાજીનો મંત્ર છે, એટલું બધું પ્રચલિત મંત્ર છે અને અને એને એટલું બધું બળ છે કે આ મંત્રનું જો એક અનુષ્ઠાન કરે કોઈ જાતક તો એમ કહેવાય છે ધક્કા મારો તો લક્ષ્મીજી ઘરમાંથી બહાર ના નીકળે, આટલો પાવરફુલ મંત્ર છે। તો શ્રીમ રીમ અને શ્રીમ આ એનું બીજ છે। કમલે કમલ, માતાજી કમલપત્ર એટલે આપણે કમળ કાકડીનો ઉપયોગ કરીએ છીએ, કમળનું એક ફૂલ છે કમળ કાકડી એટલે। તો શ્રીમ રીમ અને શ્રીમ આ ત્રણ બીજ છે। કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ પાછું ફરતી આવ્યું અને પછી માતાજીનો બીજ મંત્ર આવ્યો મહાલક્ષ્મીએ નમઃ। આ બીજ મંત્રનો જો ઉપાસના કરે, ખાસ કરી આજે શુક્રવાર છે, આજ પછીના જે ચાર દિવસ છે, 11, 12, 13 અને 14, ચાર દિવસ દરમિયાન 23,000 મંત્રનું અનુષ્ઠાન કરે, લાલ આસન પાથરી મહાલક્ષ્મીજીનો ફોટો મૂકી અખંડ દીવો આ ચાર દિવસ દરમિયાન એ બાળે અને આ સ્તોત્રનો 23,000 પાઠ કરે, ત્યારબાદ 7 નાની નાની બાલિકાઓને પોતાને ઘેર બેસાડી અને ખીરનું ભોજન કરાવે। આટલું જ જો એ કરે તો મહાલક્ષ્મીની પ્રસન્નતા એટલી બધી એને મળે કે એને જીવનમાં બીજું કશું કરવાનું રહે નહીં। કયો જીવ એવો જગતમાં જન્મ્યો છે કે જેને દુઃખ ન મળ્યું હોય, પણ આર્થિક સંપદા જેને કહેવાય, પૈસાની જે તંગી છે એ માણસને પરેશાન કરે।